बनासकांठा जिल्लाना धानेरा तालुकाना नागरिकोने मुसाफरी माटे एक साथ बे सुविधाओ मळी रही छे। आवनार 5 मार्चथी धानेरा रेलवे स्टेशन पर लोकर जोधपुर पालनपुर ट्रेननुं आगमन 1 वर्ष पछी थवा जई रह्युं छे। तो आ तरफ धानेराथी अमदावाद तेमज अमदावादथी धानेरा तरफ आवता के जता मुसाफरोने एसी वॉल्वो बसनी सुविधा पण मळी रही छे। कोरोना वायरसना कारणे वाहन व्यवहार पर पण माठी असर थई हती। मुसाफरोने मळती बस सेवा तेमज ट्रेन सेवा गत मार्च मासमां बंद करવામાં આવી હતી। જો કે સમય અનુકૂળતાએ બસના રૂટોની શરૂઆત થઈ ગઈ હતી। જો કે ટ્રેન સેવાની શરૂઆત હવે થઈ જ રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં જોધપુર રાજસ્થાન તરફથી મુસાફરો મોટા પ્રમાણમાં આવતા હોય છે। ખાસ કરીને આરોગ્ય સેવા માટે લોકો ગુજરાતમાં વધુ આવતા હોય છે। ગત વર્ષે માર્ચ માસમાં તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી અને આજે 1 વર્ષના લાંબા સમય પછી લોકલ ટ્રેન ચાલુ થતા મુસાફરોમાં આનંદ જોવા મળી રહ્યો છે। આવતીકાલે રાજસ્થાનના જોધપુરથી સાંજે 7 કલાકે લોકલ ટ્રેન ઉપડશે, જે ટ્રેન સવારે પાલનપુર ખાતે 4:15 આવશે। તો આ જ ટ્રેન પરત જોધપુર જવા માટે પાલનપુરથી સવારે 4:35 ઉપડી બપોરે 12:35 જોધપુર જશે। રોજિંદા 500 જેટલા મુસાફરો લોકલ ટ્રેનની મુસાફરી કરતા હોય છે, જેથી ટ્રેન ચાલુ થવાથી સૌ કોઈ માટે આનંદના સમાચાર છે। यहाँ पर 12 महीने के बाद एक हमारे यहाँ पर लोकल ट्रेन चालू हो रही है और बहुत ही खुशी की बात है। और आने जाने में भी हमारे बहुत तकलीफ हुई थी और अच्छी बात है कि अब ट्रेन चालू हो रही है 12 महीने के बाद, बहुत खुशी की बात है। और आने जाने का भी बहुत खर्चा होता था, हम यहाँ से गाड़ी लेके जा रहे थे तो करीबन 5 से 6 हज़ार रुपये का खर्चा आ रहा था और अब यहाँ पर 100-150 रुपये में हम घर जाएँगे, बहुत ही अच्छी बात है और बड़ी खुशी की बात है। कौन सी ट्रेन है ये? ये डेमो है, लोकल है, जोधपुर से भिलड़ी वाया पालनपुर होकर चलती है और यहाँ से करीबन राजस्थान के पैसेंजर बहुत आते हैं, रानीवाड़ा भीनमाल समदड़ी के यहाँ पर हॉस्पिटल वगैरह आते हैं, मिडिल क्लास के लोग हैं और उनके लिए बहुत ही खुशी की बात है कि भाई हमारे यहाँ पर ट्रेन चल रही है। और यहाँ के जितने भी पैसेंजर आते हैं वो करीबन 500-700 हज़ार रुपया खर्च करके आते थे, अब उनको 50-60 रुपये में काम चला जाएगा और बहुत ही अच्छी बात है। तो आज रीते गुजरात एसटी विभागे धानेरा ने एर कंडीशन बसनी सुविधा आपी छे। पहला मात्र डीसा सुधी ई बसनी सुविधा मळती हती। जो कि गुजरात एसटी विभागे धानेरा तालुकामां 10 अवर जवर करती एसी वोल्वो बसनी सुविधा आपी छे। धानेरा शहेरथी अमदावाद जवा माटे दर कलाके एसी बस दौड़शे, जेने लई मुसाफरो भारे आनंदित थया छे। સવારના સમયે અમદાવાદથી ધાનેરા બસ વોલ્વો આવશે, જ્યારે બપોરના સમયે અમદાવાદ તરફ જવા માટે દર કલાકે બસ રવાના થશે। એસટી વિભાગના કર્મચારીએ વધુ માહિતી આપી હતી। આ ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત એસટી નિગમ દ્વારા જે વોલ્વો બસની ધાનેરા ખાતેની સુવિધા આપવામાં આવી છે પબ્લિકને, કે ખરેખર એક હર્ષની લાગણી છે અને પબ્લિકમાં પણ ઉત્સાહ છે અને સદરૂપ પેસેન્જરો પણ આ બસમાં આવે છે અને જાય છે, ખરેખર એક આનંદની વાત છે ધાનેરા તાલુકા માટે। અને સવારે 6 વાગ્યાથી એ જૂના ડેપોમાં હોય છે બસ, અને 6, 7, 8, 9, 10 વાગ્યાના સમયમાં જૂના ડેપોમાંથી વોલ્વો બસની સુવિધા ત્યાંથી મળે છે અને પછી બપોરે 12:15, 1:15 અને 2:15 અને 3:15 અને 4:15 જે જલારામ મંદિર છે આપણે મામા બાપજીના મંદિર પાસે ત્યાંથી બસો એસી ઉપડે છે અને લોકોને સારી સુવિધા મળે છે। બસ ક્યાંથી ક્યાં જાય રહી છે? બસ જાય છે ધાનેરાથી અમદાવાદ, એસી વોલ્વો બસની સુવિધા આપી છે। ખરેખર એસટી નિગમે ખૂબ પબ્લિકને મુસાફરોને એક સુવિધા મળી રહે તે માટેનું આ એક મસ્ત સારું ઉદાહરણ પૂરું પાડેલું છે અને લોકો આનો સુવિધાનો ઉપયોગ કરે, ખૂબ ને ખૂબ લાભ લે પબ્લિક, એ માટે ધાનેરાની જનતાને લાભ લેવા વિનંતી। શું નામ તમારું? મારું નામ એસટી ત્રિવેદી, કંડક્ટર બેજ નંબર 272।